રાણાવાવના બારવાણ નેસમાં રબારી સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનુસૂચિત જાતિના દાખલા માટે બનાવવામાં આવેલ કાર્ય સમિતિનો બહિષ્કાર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે। બારવાણનેસ ખાતે યોજાયેલી મીટિંગમાં પોરબંદર રબારી સમાજના પ્રમુખ ભીમાભાઈ અને અર્જુનભાઈ મોરી સહિતના ભાણવડ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના માલધારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં અનુસૂચિત જાતિના દાખલા માટે કાર્ય સમિતિ બેસાડવામાં આવી હતી, પરંતુ તેમાં સમિતિ દ્વારા 47 થી 56 ની સાલ સુધીના પુરાવાઓ માંગવામાં આવ્યા છે, જે પુરાવાઓ માલધારી સમાજના કેટલાક લોકો પાસે ઉપલબ્ધ ન હોય જે અંગે ગાંધીનગરમાં પણ રજૂઆતો કરેલી હતી। અને સરકાર તરફથી ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ સહિતના ઓય માલધારીઓને નુકસાન ન થવા અંગે ખાતરી આપી હતી। તેમ છતાં કાર્ય સમિતિ બેસાડવામાં આવતા અને પુરાવા માંગવામાં આવતા કાર્ય સમિતિનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। પોરબંદર રબારી સમાજના ભીમાભાઈ દાનાભાઈ મકવાણા, હું પોરબંદર રબારી સમાજના પ્રમુખ તરીકે આજે બારવણ નેસની અંદર જે આયોજન અમે મેં પોતે જ કર્યું હતું, તેને તમામ સમાજના આગેવાનો 6 એ 6 જિલ્લાના, પછી જામનગર જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, દેવભૂમિ દ્વારકા હોય, સોમનાથ હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય, અમરેલી હોય, 6 એ 6 જિલ્લાના આગેવાનોને, તમામને આગેવાનોને બોલાવી અને જે કાર્ય સમિતિ અમારા ઉપર જે આ સરકારે ઠોકી બેહાડી છે અને કાર્ય સમિતિની અંદર અમને અનેક નુકસાની થાય એમ છે અને અમારા બાળકોનું ભવિષ્ય બગડે એમ છે અને ભવિષ્ય અમારું આ સરકારે આજે 3 વર્ષ થયા અમારું ભવિષ્ય બગાડે છે અમારા છોકરાઓનું, એના માટે અનેક આંદોલન કર્યા, અમે 90 દિવસથી પોરબંદર આંદોલન કર્યું, 60 થી 70 દિવસ ગાંધીનગર પણ આંદોલન કર્યું, એની અંદર અમારે સમાધાન પણ થયા હતા અને અનેક મંત્રીઓ અમને વચન પણ આપ્યા હતા, પછી ફળદુ સાહેબ હોય, રૂપાલા સાહેબ હોય કે ગૃહમંત્રી હોય અને શિક્ષણ મંત્રી હોય, એ 4 એ 4 મંત્રીઓ અમને વચન આપ્યું હતું અને ગણપતભાઈ વસાવાએ એવું કીધું હતું કે તમારને નુકસાની નહીં થવા દઈએ અને તમને લાભ થાય, તો એની અંદર જે ગુજરાતના જે આદિવાસીઓ છે એ સાઉથના આદિવાસીઓ વધારે હોવાને કારણે, અમારા સરોઠિયા રબારી સમાજની વસ્તી થોડીક ઓછી હોવાને કારણે અમને અન્યાય થાય છે અને અન્યાય કરે છે આ સરકાર, એના માટે થઈ અમે અનેક આંદોલન કર્યા, અમે રજૂઆત કરી, અનેક રજૂઆત કરી, તો હવે આ સરકાર કોઈનું સાંભળતી નથી અને સાંભળવા દેતી નથી। ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિના દાખલા અંગે માલધારી સમાજને થઈ રહેલો અસંતોષ ક્યાંક ને ક્યાંક ભાજપને નુકસાન કરી રહ્યું છે। ગઈકાલે પણ રાણાવાવ પંથકમાંથી અગ્રણીઓ સહિતના 200 જેટલા ભાજપી કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતા। રાજુ કરાવદરા સાથે દિલીપ જોશી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।